સાબરકાંઠા જિલ્લાનું વડુ મથક હિંમતનગર ખાતે સાબરકાંઠા ઝોન અને અરવલ્લી ઝોનના પત્રકારોની સંગઠન બનાવવા માટેની એક મીટિંગ યોજાઈ હતી. ગોવિંદ ખરાડી, સંજય દીક્ષિત, અલ્તાફભાઈ લુહાર, સંભીભાઈ મંસૂરીની ઉપસ્થિતિમાં ઝોનના પત્રકારોની એક બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે સંગઠનની શરૂઆત કરી હતી, જેમાં 21 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં તે ચર્ચા કરવામાં આવી હતી કે ઘણા સંગઠનને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશ 21મી સદી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતના પત્રકારોને 18મી સદીમાં ધકેલી દેવામાં આવી છે, જ્યારે દરેક પત્રકાર સંગઠનની જવાબદારી બમણી થાય છે. 25 વર્ષથી ઓછા સમયની સ્થિતિથી સગીર વયના ભેદભાવને ટાળવા માટે પત્રકારોએ એક થવાની જરૂર છે અને કમર કસાવે સાબરકાંઠા અને અરવલ્લીના તમામ પત્રકારોની એક ટીમ બનાવવા માટે દરેક જિલ્લાના તમામ ઝોનલ ઇન્ચાર્જ સાથે કર્યું હતું. આયોજિત જેમાં સાબરકાંઠાના પ્રમુખ, અરવલ્લી ઝોન નાયબ મુખ્ય પ્રધાન, સહમંત્રી, ઓડિટર, ઇન્ચાર્જ એડવોકેટ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા જાહેર અભિપ્રાય દ્વારા જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતિનિધિ જેમણે લગ્ન માટે સંગઠનને બોલાવ્યું છે તે કોઈક વાર ખોટા કેસમાં ફસાઈ જાય છે અને ક્યારેક જીવલેણ હુમલો અને અન્યાય કરવામાં આવે છે. આ કારણોસર સમગ્ર ગુજરાતમાં પત્રકારોની એક મજબૂત સંસ્થા બનાવવામાં આવી છે અને હવે તમામ જિલ્લાઓમાં પત્રકારો સંગઠન બની ગયા છે, તેથી દરેક જિલ્લામાં પત્રકારો મૂકવામાં આવ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી પત્રકારોના નામ મજબૂત સંગઠનની રચના પણ હયાત છે ને કરવામાં આવી હતી. લલિત ડામોર સાથે સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર.